વાગરા વિકાસના કામોમાં પંચાયતના સરપંચનો માત્ર એક જ રાય થઈ જશે, પણ ક્યારે, કોનો વિકાસ? વાગરા ગ્રામ પંચાયત દ્વારા વાંટા વિસ્તારમાં પીવર બ્લોક બેસાડવાના મુદ્દે વાલા દવલા નીતિ અપનાવતી હોવાને આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આખા વિસ્તારમાં બ્લોક બેસાડી એકમાત્ર ઘર બાકી રાખતા ઘર પાસેનો વિસ્તાર નીચો થઈ ગયો છે, જેને લઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. એટલું જ નહીં, ધોધમાર વરસાદમાં પાણી ઘરની અંદર પણ પ્રવેશે છે, જેને લઈને ઘરમાં રહેતા રાણા પરિવારને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સુધી રજૂઆત કરવામાં આવી છતાં થઈ જશેનું રટણ રટવામાં આવી રહ્યું છે. ઉપસરપંચ ઝુલ્ફિકાર પટેલને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ તેમની વાત જે થઈ જશે, વાત આગળ વધતી જ નથી. એક વર્ષ ઉપરાંતના સમયથી માત્ર વાયદાનું બજાર ચાલી રહ્યું છે, પરંતુ 60 ફૂટ જેટલી જગ્યામાં બ્લોક બેસાડવાની કામગીરી અધૂરી જ રાખવામાં આવી છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરાઈ છે, પણ કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. હવે ક્યાં જવું અને કોને કરવી ફરિયાદ? આ છે વહીવટીતંત્ર, અને શું કરવું તેની પણ દુવિધા છે. પંચાયત વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગણી થઈ રહી છે, નહીં તો આવનાર સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વિકાસના કામોમાં પંચાયતના સરપંચનો માત્ર એક જ રાગ, થઈ જશે પણ ક્યારે? સવાલ છૂટી જ જાય છે, ક્યાં સુધી છૂટશે? ચોમાસું છે હમણાં, ત્યારે અહીંયા મારા ઘર આગળ આખા વાંટા વિસ્તારનું પાણી આવે છે અને ઘરમાં પાણી ઘૂસી જાય છે, અને મારા ઘરથી જ એને બ્લોકનું કામ